नमस्कार विद्यार्थी मित्रों, हूँ छू डॉक्टर महेश दाफड़ा। मित्रों, आपणे आजे 144મો आ विडियो लेक्चर हूँ आपनी समक्ष प्रस्तुत करता खूब ज आनंदनी लागणी अनुभवुं छूं। मित्रों आजनो विडियो लेक्चर शुरू करता पहेला एक सरस मजानो सुविचार आपनी समक्ष प्रस्तुत करवा जई रह्यो छुं। मित्रों आजनो सुविचार जरा नजीक જઈને જરા નજીક જઈને વાંચવાની હોય છે દરેક આંખમાં एक अलग कहानी होई छे। जरा नजीक जईने वाँचवानी होई छे, जरा नजीक जईने वाँचवानी होई छे, दरेक आँख में एक अलग कहानी होय छे। मित्रों सरस मजानो आजनो सुविचार, क्यारेक कोईनी नजीक जई अने एनी आँखनी अंदर एक अलग कहानी होय छे। कोई दुख, कोई दर्द, आवी अनेक कहानी, परंतु ए वाँचवानो अर्थ के कोईनी कहानी वाँचो, कोईनो दुख दर्द सांभळो, तो क्यारेक ईश्वर पण आपणुं दुख सांभळता होय छे। मित्रों आ सरस मजाना सुविचार साथे આજે ફરી પાછા આપણું જે વ્યાકરણનું પ્રકરણ ચાલે છે મિત્રો, એ છે કનેક્ટિવ। મિત્રો કનેક્ટિવ્સ જેને આપણે ગુજરાતીની અંદર સંયોજકો, જેને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ, સંયોજકો। ફરી એકવાર મિત્રો વાત કરી દઉં, સંયોજકનું કાર્ય કોઈ પણ બે વાક્ય હોય તો એ બે વાક્યને જોડવાનું જે કાર્ય કરે છે, જે પદ બે વાક્યને જોડવા માટેનું કાર્ય કરે છે, એને આપણે અંગ્રેજીની અંદર કનેક્ટિવ્સ તરીકે ઓળખીએ છીએ અને ગુજરાતીની અંદર આપણે સંયોજક તરીકે ઓળખીએ છીએ। મિત્રો ગઈકાલે આપણે જે વાત કરી હતા એ આપણું 10મું સંયોજક હતું અને એ હતું વાઇલ। મિત્રો આપણે વાઇલ વિશે ગઈકાલે આપણે થોડી વાત કરી હતી મિત્રો। મિત્રો ક્યારેક વાઇલનો અર્થ, આમ તો વાઇલનો અર્થ જ્યારે ત્યારે, વાઇલનો અર્થ જ્યારે ત્યારે આવો થાય છે। મિત્રો જ્યારે કોઈ પણ એક ઘટનાની પેરેલલ એટલે કે સાથે સાથે જ્યારે બીજી ઘટના પણ બની રહી હોય તો એ ઘટના માટે આપણે સંયોજક તરીકે વાઇલનો ઉપયોગ કરીએ છીએ। વાઇલનો અર્થ થાય છે જ્યારે ત્યારે। ક્યારેક વાઇલની જગ્યાએ મિત્રો, ક્યારેક વાઇલની જગ્યાએ આપણે એજ પણ વાપરીએ છીએ। મિત્રો જેવી રીતે આપણે વેન આની પહેલાં આપણે જે સંયોજક ભણ્યા હતા એ વેનને સ્થાને આપણે એઝ, સૂન, એજ એવા શબ્દોનો પણ પ્રયોગ કરી રહ્યા હતા, તો અહીં વાઇલની જગ્યાએ આપણે ક્યારેક એઝ પણ મૂકીએ છીએ। મિત્રો ગઈકાલે આપણે એક્ઝામ્પલ લીધું હતું, આજે એકાદ એક્ઝામ્પલ વિશેષ લઈએ તો મને લાગે છે કે તમને વાઇલ વિશે થોડું વધુ સ્પષ્ટતા થશે, થોડું વધુ સમજાશે। મિત્રો આપણે એક્ઝામ્પલ લઈએ તો આવું એક્ઝામ્પલ લઈ શકાય, A bee flew in the
किचन वाइल माय मदर वाइल माय मदर वॉज कुकिंग। मित्रों, अ बी फ्लू इन द किचन। अ बी माखी जारे उड़ती थी त्यारे मारा मम्मी रसोई बनावी रहता। अहीं माखीनु उड़ू रसोड़ानी अंदर माखीनु उड़ू ए समय मारा मम्मी माय वाइल माय मधर वॉज कूकिंग वाइल माय मधर वॉज कूकिंग त्यारे मारा मम्मी ए रसोई करी रहा हता। मतलब माखीनु उड़ू अने मारा मम्मी नी रसोई करवी। आ घटना सिंपल पास्ट टेन्स अने अहींया ए घटना बनी त्यारे आ घटना रसोई करवानी जे घटना हती ए शुरू हती। परंतु मित्रों, आपणे जे जोवानुं छे ए आपणे वाइल संयोजक क्यां मूक्यायो छे, केवी रीते वपरायो छे ए खास आपणे જોવાનું છે। મિત્રો, બીજું એક્ઝામ્પલ લઈશું તો તમને થોડી વધારે ખબર પડશે। મિત્રો, દાખલા તરીકે આઈ સો એન એક્સિડેન્ટ આઈ સો એન એક્સિડેન્ટ વાઇલ I was going to school। મિત્રો, આ એક્ઝામ્પલ પર તમે જોઈ શકો છો I saw an accident। મેં અકસ્માત જોયો હતો। I saw an accident while I was going to school। હું જ્યારે શાળાએ જઈ રહ્યો હતો ત્યારે। જ્યારે ત્યારે વાઇલનો અર્થ થશે જ્યારે ત્યારે। હું જ્યારે શાળાએ જઈ રહ્યો હતો ત્યારે મેં અકસ્માત જોયો વાઇલ આઈ વોઝ ગોઈંગ ટુ સ્કૂલ। મિત્રો, અહીંયા શાળાએ જઈ રહેવું એની સાથે અકસ્માત જોવો, અહીંયા આઈ સો એન એક્સિડેન્ટ મેં અકસ્માત જોયો હતો, જ્યારે મેં અકસ્માત જ્યારે હું શાળાએ જઈ રહ્યો હતો ત્યારે મેં અકસ્માત જોયો હતો। આ બંને વાક્ય વચ્ચે આપણે વાઇલ સંયોજક તરીકે કેવી રીતે કાર્ય કરે છે। જ્યારે માખી ઉડતી હતી, જ્યારે માખી ઉડી હતી ત્યારે મારા મમ્મી રસોઈ બનાવી રહ્યા હતા। મિત્રો, આ વાત હતી એ વાઇલ સંયોજક કેવી રીતે વપરાય છે એ તમે આ બંને વાક્યો પરથી બરાબર શીખી ગયા હશો અથવા તો સમજી ગયા હશો। મિત્રો, ભલે થોડું ભણીએ પણ સારું ભણીએ। મિત્રો, થોડું ભણીએ પણ યાદ રાખીએ, વ્યવસ્થિત ભણીએ, દરેક ઉદાહરણો દરેક નિયમો બરાબર સમજીએ। પરંતુ મિત્રો, હું આપને જે કાંઈ ભણાવી રહ્યો છું તે મારા જ્ઞાનની મર્યાદાને અનુરૂપ ભણાવી રહ્યો છું। સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ સારા વ્યાકરણ ગ્રંથનો અભ્યાસ મિત્રો અવશ્ય કરજો। પરંતુ કોરોનાના આવા કપરા કાળમાં આપણે શું ઘરમાં રહીએ, સ્વચ્છ રહીએ, સ્વસ્થ રહીએ અને સતત અભ્યાસમય રહીએ એવી પ્રાર્થના સાથે ભારત માતા કી જય।